ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે હવે વરસાદની પધરામણી શરૂ થઈ રહી છે, ત્યારે રાપર તાલુકાના આનંદપર સહિતના આસપાસના વિસ્તારમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આજે બપોરે સખત ગરમી હતી, તે દરમિયાન સખત પવન સાથે ગાજવીજ અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ રાપર તાલુકાના પ્રાથણ વિસ્તારના ઝાટાવાડા, આણંદપર, વ્રજવાણી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ અંગે આણંદપરાથી પ્રતાપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. જોત જોતામાં 2 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના લીધે ખેતરો અને ચેકડેમોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાવણી લાયક વરસાદ થતાં જગતના તાતમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. સખત ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદ થતાં આણંદપરમાં ઘરોમાં પાણી આવતા લોકો આનંદિત થઈ ગયા હતા, કિલ્લોલ કરતા હતા. અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બપોરના સુમારે શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી વરસ્યો હતો અને આણંદપર અને આસપાસના ગામોમાં મેઘમહેર થતા ધરતીપુત્રો વાવણી કાર્ય આવતીકાલથી શરૂ કરી દેશે. ઉપરાંત ગેડ, સાનગઢ, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડી રહ્યા છે, તેમ રાપર તાલુકાના પ્રમુખ નસાભાઈ દૈયા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. રાપર તાલુકાના પ્રાથણ વિસ્તારના આણંદપરા, વ્રજવાણી, ઘેડ સહિતના પંથકમાં વરસાદ શરૂ થયો છે. આમ ચોમાસું શરૂ થતાં હવે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે અને શહેરીજનોમાં સખત ગરમી ઉકળાટની વચ્ચે હવે ઠંડક પ્રસરતા રાહત મળી રહી છે ગરમીમાં. આમ રાપર તાલુકાના આણંદપર સહિતના અનેક વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. Thank you.